जय हिंद, जय भारत। विद्यार्थी मित्रों, आपनो स्वागत छे हमारी यूट्यूब चैनल जेनुं नाम छे स्टडी विथ बट सर। लाइक, शेर अने सब्सक्राइब करवानुं भूलवुं नहीं। तो चालू करिए आजनो वीडियो। धोरण 10 गुजराती माध्यमना बाळको पहली एग्जाम जे आवी रही छे त्यां 1-12 सुधी चोपड़ानी अंदर रिजल्ट सुधी पूछावानुं छे। आ चेप्टरमां आपणे आईएमपी आपीशुं, बराबर, आ ચોપડીમાંથી, બરાબર। આપણી જોડે આ ગુજરાતીની નવની છે, ધોરણ 10ની। 1-12 પાઠમાં વૈષ્ણવજનથી લઈ અને ચોપડાની ઇન્દ્ર રિઝાળ સુધીમાં એના કવિ લેખકના નામ અને એક કાવ્ય અથવા તો પાઠ એટલે કે ગદ્યનો અને પદ્યનો પ્રકાર આટલું તૈયાર કરી લેવું, આ મોસ્ટ આઈએમપી કહેવાય, બરાબર। આગળ વધીએ, બરાબર। તો પહેલું ચેપ્ટર વૈષ્ણવજન। વૈષ્ણવજનમાંથી તમારા શબ્દાર્થ તૈયાર કરી નાખવાના। સમજજો હું શું કહું છું, એ શબ્દાર્થ તૈયાર કરવાના। પછી પ્રશ્નમાં નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં કહો, એક આ પ્રશ્ન તૈયાર કરી નાખવાનો, બરાબર। પછી નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે એ તૈયાર કરવાનું। પછી પરસ્ત્રીજાને માત્રે પંક્તિ સમજાવો। પછી કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે એ સમજાવવાનું। કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે એ તૈયાર કરવાનું, બરાબર। વ્યાકરણનો આખો ભાગ આપણે અલગ રાખીશું, બરાબર, એ નાનો અમથો ભાગ રહેશે, એમાં શોર્ટકટ્સ રહેશે કેવી રીતના તૈયાર કરવું, શું યાદ રાખવું, કે તમે સમાસ અલંકાર એ બધું ક્રેક કરી શકો। બીજું ચેપ્ટર રેશનો ઘોડો, આના શબ્દાર્થ તૈયાર કરી નાખવાના। રેશનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ તૈયાર કરવાનો। આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે ઈચ્છા વિધાન વિગતે સમજાવો, એક આઈએમપી પ્રશ્ન। પછી રેશનો ઘોડો શીર્ષકની યથાર્થતા સમજાવો, આઈએમપી। પછી આપણે આગળનો પ્રશ્ન તૈયાર કરવાનો આવો, હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું, વિનુકાકામાં આ વાક્યનો ગુટાદ વિનુકાકાને શું થાય છે તે સમજાવવાનો। હું આંગળી મૂકું છું એટલે તમે પ્રશ્ન જવાબ વાંચી શકો, જે બાળકો જોડે ગાઈડ કે સાહિત્ય ના હોય એ લોકો માટે હેલ્પફુલ થશે, એના માટે થઈને હું આ ગાઈડનો વિડીયો મૂકું છું કે તમે આના પ્રશ્નો વાંચી શકો। ચેપ્ટર નંબર 3 સિલવંત સાધુને, બરાબર, આ એક ભજન છે, બરાબર। તમા સિલવંત સાધુ તમે કોને કહેશો કાવ્યના આધારે જણાવો, બરાબર। સિલવંત સાધુને કાવ્યની કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે? ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? પછી શત્રુઓના મિત્ર સાથે સિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે, બરાબર, આટલા પ્રશ્નોમાંથી તૈયાર કરવાના। પછી ચોથું ચેપ્ટર ભૂલી ગયા પછી, બરાબર, તો મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, બરાબર, અહીંનો જવાબ છે, અહીંયા જોઈ શકો છો, એટલે આટલા માટે આપણે રાખીએ છીએ, બરાબર। પછી આગળ ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો, બરાબર, જોઈ લો। પછી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી, આઈએમપી છે, બરાબર। પછી આગળ નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી, એક આઈએમપી છે। પછી આ મનીષાના શિકારી પિતા વિશે જણાવો, બરાબર, આઈએમપી છે, બરાબર। ચેપ્ટર નંબર 5 દીકરી, બરાબર, આમાં જોઈશું દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો, બરાબર, આઈએમપી પ્રશ્ન છે। દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો, આઈએમપી છે, બરાબર। દીકરી માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે, મોસ્ટ આઈએમપી। જે શિરોનું હાથ ફેરવો તો હવે હાથ દે એમ કવિ શા માટે કહે છે, આઈએમપી, બરાબર। ઉછેરે છે રોજ કાયમની ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે, આઈએમપી, અને પંક્તિ આઈએમપી, બરાબર, આ તૈયાર કરવાનું। છઠ્ઠું ચેપ્ટર વાયરલ ઇન્ફેક્શન, હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો, વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે વિધાન સમજાવો, મોસ્ટ આઈએમપી, બરાબર, આ તૈયાર કરવાનું। આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો, આ તૈયાર કરવાનું। લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો, તમારા આ તૈયાર કરવાનું। પછી લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે, આ તૈયાર કરવાનું। માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી, આ વિધાન સમજાવે, આ તૈયાર કરવાનું, બરાબર। સાતમું ચેપ્ટર હું એવો ગુજરાતી,
બરાબર. હવે ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે તમારે તૈયાર કરવાનું. પછી સત્ય અને આયુધની કઈ વિશેષતાથી તમારે તૈયાર કરવાનું. ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે તમારે એ તૈયાર કરવાનું. કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે શા માટે તમારે આ તૈયાર કરવાનું. પછી આગળ આ પંક્તિ તૈયાર કરવાનું. હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. બરાબર. આ તૈયાર કરવાના પંક્તિ સમજાવો. ચેપ્ટર નંબર 8 છત્રી. બરાબર. છત્રી ન ખોવાય માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે જણાવો. પછી લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ કઈ સલાહ અમલમાં મૂકી ન કઈ રીતે અને રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા. કારણ કે રાજકોટ છત્રી લેવા જવાની બાબત સૌને મૂર્ખ ભરી કેમ લાગતી હતી એનું કારણ આપો. બરાબર. આઈએમપી છે. નવમું ચેપ્ટર માધવને દીઠો છે ક્યાંય. બરાબર. માધવને દીઠો છે ક્યાંય તો માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો. પછી માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. પછી વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે શા માટે. પછી યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે અને પંક્તિ સમજાવો. બરાબર. દસમું ડાંગવનો અને. બરાબર. તો આના શબ્દ તૈયાર કરી નાખવાના. આહવાની વન સંપદાનું મનોરૂપનું વર્ણન તમારા શબ્દોમાં કરો. આઈએમપી છે. બરાબર. પછી લેખક શા માટે પોતાને ટચુકડા બુબુક્સ માછીમારો સાથે સરખાવે છે. મોસ્ટ આઈએમપી. પછી ગિરિમાળમાં ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં કરો. લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી. મોસ્ટ આઈએમપી. બરાબર. આટલું આઈએમપી છે. આમાંથી આટલું જ કરવાનું છે. બરાબર. 11મું ચેપ્ટર શિકારીને. કવિ શિકારીને કઈ શિકામણ આપે છે અને બીજો પ્રશ્ન શિકારીને કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો અથવા તો ભાવાર્થ સમજાવો. બરાબર. કવિ સૌંદર્યને પામમાં શી સલાહ આપે છે અને કવિ પક્ષીને પામમાં શું કરવાનું કહે છે. બરાબર. આટલું આઈએમપી છે. આટલું તૈયાર કરવાનું. અને છેલ્લું ચેપ્ટર 12મું ચોપડાની ઇન્દ્રજાળ. બરાબર. તો જીવલાનું પાત્ર લેખન મોસ્ટ આઈએમપી. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન મોસ્ટ આઈએમપી. પછી બોડીને ત્યાં બધી કહકી કેવી આ સમજાવો. બરાબર. પછી જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા ઉપરથી કહી શકો. મોસ્ટ આઈએમપી. લેણદાર અને દેવદારના આવકારમાં રહેલો વિરોધાભાસ. મોસ્ટ આઈએમપી. બરાબર. અને લેખકે રક્તવર્ણા સાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા. આટલું કરશો એટલે પ્રશ્નો તમારા કવર થઈ જશે. બરાબર. હું વ્યાકરણનો વિડીયો અને નિબંધનો વિડીયો હમણાં મૂકીશ. બરાબર. આના પછી એ વિડીયો પણ મૂકીશ. એ પણ તમારે જોઈ લેવો. આભાર.